તારીખ 29-8 આજનો દિન મહિમા શ્રાવણી પૂર્ણિમા જ્ઞાનનિષ્ઠ બ્રાહ્મણોને યજ્ઞોપવિત બદલવાનો ઉત્સવ, ભક્તિ પ્રધાન ભાઈ બહેનનો રક્ષાબંધનનો ઉત્સવ અને કર્મનિષ્ઠ વેપારીઓનો સમુદ્ર પૂજનનો ઉત્સવ, આ ત્રણેય ઉત્સવોનો ત્રિવેણી સંગમ એટલે જ શ્રાવણી પૂર્ણિમા. રક્ષાબંધન એ પારિવારિક તહેવાર છે. રાખડી અર્થાત રક્ષા એટલે ભાઈની મંગલ કામનાનું સૂત્ર અને બહેનના સુખ દુઃખના દિવસોમાં તેને સાથ આપવાનું આહવાન. રાખડી એ રક્ષા કવચ છે. બહેન ભાઈને રાખડી બાંધે છે, તેમાં ભાઈની રક્ષા થાય તેવી તેની કામના છે. તેમ જરૂર પડીએ ભાઈ બહેનની પણ રક્ષા કરશે તેવી ભાવના પણ તેમાં રહેલી છે. આ ઉત્સવ એ દૃષ્ટિ પરિવર્તનનો તહેવાર છે. બહેનની રાખડી હાથ પર બંધાતા સમસ્ત સ્ત્રી જાતિ તરફની દૃષ્ટિ બદલાઈ જાય છે. આમ રક્ષાબંધન એટલે ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત જન્મ. રક્ષાબંધનને બળેવ પણ કહે છે. બ્રહ્મ તત્વના ઉપાસકો પૂજાપાઠ કરી તન મનથી શુદ્ધ થઈ જનોઈ ધારણ કરે છે. આ દિવસે બ્રાહ્મણો ખરા અર્થમાં બીજો જન્મ એટલે કે દ્વિજત્વને પામે છે. યજ્ઞોપવિત ધારણ કરવાના સંસ્કારને ષોડશ સંસ્કારમાં ઉપનયન સંસ્કાર એવું નામ આપવામાં આવ્યું છે. જનોઈ એ પવિત્ર જીવનનું પ્રતીક છે. જનોઈના 9 તાતણા હોય છે અને પ્રત્યેક તાતણા ઉપર જુદા જુદા 9 દેવતાઓની પ્રસ્થાપના કરી હોય છે. જનોઈ એટલે તેજસ્વી બુદ્ધિની દીક્ષા. એટલે જ આજના દિવસે આ મંત્ર સાર્થક છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુઃ વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. શ્રાવણી પૂર્ણિમાનો આ ઉત્સવ ભારતીય જનતા માટે ગૌરવ લેવા જેવો છે. આ ત્રિવેણી સંગમ જેવો આ ઉત્સવ આપણને સૌને પાવન કરે એ આજના દિવસની અભ્યર્થના છે.